કોરોનાના વધતા સંક્રમણને લઈને જામનગરમાં ફરી પાન ગુટકા અને ચાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પાન ગુટકા અને ચાનું વેચાણ કરતા ગલ્લા લારી અને દુકાનો બંધ રાખવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। આ જાહેરનામા મુજબ 18 જુલાઈ થી 26 જુલાઈ સુધી આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે। જામનગર શહેર ઉપરાંત ધ્રોલમાં પણ કોરોનાના વધતા સંક્રમણને પગલે આ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે। જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તેમજ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં ચા પાન ગુટકાનું વેચાણ 26 જુલાઈ સુધી નહીં કરી શકાય। તો આ જાહેરનામા સાથે જામનગર જિલ્લા પોલીસ વડાએ પણ ચેતવણી આપી છે કે જામનગરમાં આ પ્રતિબંધનો જો કોઈ ભંગ કરશે ઉપરાંત કોઈ વ્યક્તિ કારણ વગર બાંકડા પર સ્ટેન્ડ ચડાવીને બાઇક પર બેઠેલા જોવા મળશે અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરશે તો તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે। મહત્વનું છે કે ગુજરાત રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અધિક મુખ્ય સચિવ એકે રાકેશ જામનગરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે આવ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી। કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજે જામનગર જિલ્લાના કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને બધા જે લાગતા વળગતા અધિકારીઓ છે એની હાજરીમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી। આથી એવું લાગે છે કે અહીંયા 4 મે 4 મે સુધી એક પણ કેસ નહોતો અને આજની તારીખમાં લગભગ 450 પોઝિટિવ કેસો આવ્યા છે, જે પૈકી લગભગ 124 કેસો અત્યારે એક્ટિવ છે, જેમાં 120 જે જામનગર જિલ્લાના છે અને 4 કેસો બહારના જિલ્લાવાળા છે, એવા 124 કેસો આજની તારીખમાં એક્ટિવ છે। છેલ્લા આપણે જુલાઈ મહિનાનો ટ્રેન્ડ જોઈએ તો લગભગ દરરોજ સરેરાશ 12-13 કેસો પોઝિટિવ આવે છે, એટલે એ જોઈને એવું લાગે છે કે કેસોની સંખ્યા ખરેખર જો કાળજી લેવામાં ન આવે તો ખાંસી વધી શકે છે। અત્યારે બહુ એટલી બધી ચિંતાનો વિષય નથી, પણ કાળજી લેવામાં ના આવે તો મોટી ચિંતાનો વિષય થઈ શકે એવું અત્યારની પરિસ્થિતિ જોતા લાગે છે। એમાં ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ જો ઓબ્ઝર્વ કરવામાં ના આવે તો જે ખરેખર જોવામાં આવે છે અમુક જગ્યાએ લોકો પાર્કમાં અને ચાની દુકાન ઉપર અને પાનની દુકાન ઉપર લોકો જે રીતે ભેગા થાય છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ બિલકુલ ઓબ્ઝર્વ કરવામાં આવતું નથી તો એ કેસો વધવાનું મોટું કારણ હોઈ શકે છે। એ રીતે જે મોટી ઉંમરના લોકો છે અને બાળકો છે એ લોકો પણ બહાર ફરવા નીકળે છે, તેમના માટે ખાસ કાળજી રાખવાની જરૂર છે, કારણ કે એ વલનરેબલ ગ્રુપમાં આવે છે અને શક્ય હોય ત્યાં સુધી બીજા લોકોના સંપર્કમાં ના આવે અને આઇસોલેશનમાં પોતાના ઘરે જ રહે।